શું જહેરન ત્યાં ટૂંકતી હોય છે? તારે મારું કામ ખૂટતું જ નથી. બોલ હવે શું ભાવ લઈને આવી છે તું? અહીં નહીં, આમ છેટો હાલ મારે ખાનગી વાત કરવી છે. હવે તારે ખાનગી વાત જ કરવી છે તો તારી બહેનપણીને કરને, મને શું કહે છે? ડોબા તારું કામ છે, આમ હાલ ને ડોડાયો થયા વગર ચાલ. બોલ અહીં શું કરવા લઈને આવી છે મને? તારું હગલું કોઈ જોઈ જશે ને તો શું વિચારશે? એનું ભાન છે તને? તારો ડોહો અહીંયા કોઈ નહીં જોઈ જાય, ઘડીક ઉભો રે ને છાનો માનો. સારું બોલ શું કામ છે હવે તારે? મને તારે એક મદદ જોઈએ છે. સેની મદદ? પૈસા પૈસા માંગતી નહીં હો, હું તો હાવ કડકો છું અત્યારે. એલા મારે પૈસા નથી જોતા, મારા બાપાએ છે ને ઓલા રમેશા જોડે મારી વાત હકાવી છે અને એ મને જરી કઈ નથી ગમતો. હા તો ના પાડે ને તારા બાપાને, એમાં મને શું કહે છે? મારા બાપાનો સ્વભાવ કેવો ખારો છે ખબર છે તને? જો હું ના પાડીશ ને મારા ટાટિયા ભાંગી નાખશે. હા તો મારે શું કરવાનું એ કે મને? જ્યારે રમેશો જોવા આવ્યો ને ત્યારે અમે બે રૂમમાં બેઠા હતા ત્યારે મેં એમ કીધું કે હું તારી હારે લગ્ન કરવાની છું. શું તું મારી હારે લગ્ન કરીશ? અરે ના બાપા ના, હું તારા જેવી માથાની ફરેલી સાથે લગ્ન તો નહીં જ કરું ક્યારે. આ તો હું વળી કઈ તારા લગ્ન કરવા નથી માંગતી, આ તો રમેશાની સામે ખાલી તારે નાટક કરવાનું છે. ના ના, ઈ બધા નાટક હું નથી કરવાનું. એક કામ કર, તું તારું ફરી લે અને મને જવા દે. યાર આવું શું કરે છે? અત્યાર સુધી તો તે મને બધી વાતમાં મદદ કરી, આમાં પણ કરી દે ને. સારું હાલ હું તારી મદદ કરીશ, પણ આ છેલ્લી વાર હે, આજ પછી કોઈ દિવસ મને નહીં કહેતી કે તું મને મદદ કર. સારું સારું ચાલ, મને જવા દે, લેટ થાય છે મારે. અરે કવિતા, તારો રોજ રોજ નું શું છે? મારી પાસે તો સમય નથી ને, તું બધા રોજ નાટક કરવા લઈ આવે છે. જો પેલો રમેશ આવે છે, હાલ નાટક ચાલુ કરી દે. રોહન, મને તારા વગર ક્યાંય ગમતું નથી, બસ દિવસ રાત તારા જ વિચારો આવ્યા કરે છે. આમ ક્યાં સુધી છેટા રહેશું આપણે? હાલે લગ્ન કરી લઈએ. કવિતા મારે પણ એવું જ છે, હું પણ તારા વગર નથી રહી શકતો. તું તારા ઘરવાળાને વાત કરને, હાલે આપણે લગ્ન કરી લઈએ. કરને વાત. એ કોણ છે તું અને આ શું કરો છો? કવિતા મારી થનાર પત્ની છે. એ મોઢું સંભાળીને બોલ, આ તાર થનાર પત્ની નહીં, આ મારી પ્રેમિકા છે અને અમે બંને છે ને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે, સમજી ગયો? અરે તારી જાતના છોડા મારું, સાલા મારી મારીને તોડી નાખીશ. હવે તોડવા વાળી એક આંગળી તો અડાડી જો અને તને ધોળા દિવસે તારા દેખાડ દેવ ને તો જોજે. તમે બે એમ નહીં માનો, મારે મારા થનાર સસરાને વાત કરવી જ પડશે. અરે કવિતાની આ તે શું કર્યું? તારા બાપાને જઈને કહેશે ને તો મારે ઘરે ખબર પડી જશે, અને તને ખબર છે ને મારી ભાભી કેવી છે, મારા ભૂકા કાઢી નાખશે. હવે તો ગયો હું, ગયો. આવો આવો દિયર, હું તમારી જ રાહ જોઈને બેઠી. શું પરાક્રમ કરીને આવ્યા? શું પરાક્રમ ભાભી, સેની વાત કરો છો તમે? હવે જાણી જોઈને અજાણ્યા શું કામ બનો છો? તમે પેલી ગોવિંદભાઈની દીકરી કવિતા જોડે શું ફાક ખેલો છો? કવિતા જોડે? ના ભાભી એવું કઈ નથી, આ તમને કોઈ ખોટા ચડાવે લાગે છે. કોકે કેમ, કવિતાના બાપા જે અહીંયા આવ્યા હતા એમણે જ કહ્યું કે તમે કવિતા જોડે બોલો છો અને એને લઈને ફરો છો. નાલાયક, તને શરમ ન આવે એવું કામ કરતા? બાપની આબરૂને ધૂળમાં બેડો બેઠો છો. મોટા ભાઈ એવું કઈ નથી, હું તો એની જોડે આમ તો બેઠો હતો, બાકી મારી એની વચ્ચે એવું કઈ નથી. તો અમથાઈ શું જપ મારવા બેઠા હતા? તમે બંને શું નાના મુવા છો? સારું ભાભી, મારી ભૂલ થઈ ગઈ છે, હું હવે આવું નહીં કરું. હવે જો મને કોઈ કહ્યું ને કે તમે પેલી કવિતા જોડે બેઠા હતા તો તમારી ધૂળ કાઢી નાખી. બાપની આબરૂને શું બઠો લગાવવા બેઠા છો? ભાભી હવે આવું કદી નહીં બને, મને એકવાર માફ કરી દો. હવે હું કવિતા જોડે કોઈ દિવસ વાત પણ નહીં કરું અને એની સામે નહીં જોઉં.
સારું જાઓ તમારી રૂમમાં કામ કરો તમારું। શું આવવાનું થયું ગોવિંદ કાકા? આ તમારા મારી રોકાણના કારણે મારી છોકરીનું સંપર્ક તૂટી ગયું છે અને બીજી બે જગ્યાએ વાત રાખી તો પણ ના આવી તમારા ભાઈના કારણે। પણ કાકા, મેં રોહનને ના પાડી દીધી છે અને એ છે ને હવે તમારી કવિતાને મળશે પણ નહીં। એ બધું મૂકો, મને કાલે ખબર પડી છે એ બંને તળાવ કાંઠે બેઠા હતા। શું આજે રોહનને કવિતા પાછા મળ્યા હતા? આવા દો એમને। ગોવિંદ કાકા, તમારી કવિતાના લગ્ન જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી રોહનને ઘરની બહાર નહીં જવા દઉં। હવે આ બેને આપણે બંને ગમે એટલા રોકીએ ને તો એ નહીં રોકાય। એના કરતા મારી એક વાત માનો, આપણે બંને એના લગ્ન કરાવી દઈએ। આ શું વાત કરો છો કાકા? આવી અમથી વાતમાં લગ્નની વાત કરો છો? આનો કઈ બીજો રસ્તો કાઢો ને કાકા। અને રોહનભાઈ તો હજી ઠરી ઠામ પણ નથી થયા, તો એના લગ્ન કેવી રીતના કરાવીએ? બીજો કોઈ રસ્તો નીકળ્યો નથી। તમારા રોહનના કારણે મારી છોકરી ભોગવાઈ ગઈ છે, હવે કોણ લગ્ન કરશે એની હાથે? એટલે તમારા રોહનના લગ્ન મારી કવિતા સાથે જ કરવા પડશે। હવે હું જાઉં છું, તમે બે દિવસો મને વિચારીને કહો કે આનું શું કરવું છે। સારું ગોવિંદ કાકા, હું વિચારીને તમને કહું છું, તમે ચિંતા નહીં કરતા। સારું। હવે શું કરશું આપણે? તું ચિંતા ના કરીશ, બધું સારું જ થશે। ઉભો થા રોહન, હું શું સાંભળું છું? તું ઓલી કવિતાને મળવા શું જાય છે? મેં તમને કેટલી વખત કહ્યું હતું ને કે એને નહીં મળતા, તોય તમે કાલે મળવા ગયા ને એને? તારામાં નાક કાન જેવું છે કે નહીં? કાઈ ઘરની આબરૂને નીલામ કરવા બેઠો છે? ભાભી, હું કાલે કવિતાને મળવા ગયો હતો, પણ હું કવિતાને પ્રેમ નથી કરતો। તો તમે એને પ્રેમ નથી કરતા તો શું કામ મળવા ગયા હતા એને? કવિતાની સગાઈ રમેશ જોડે થઈ હતી અને એ કવિતાને નહોતો ગમતો, એટલે કવિતાએ મને કહ્યું હતું કે આપણે બંને પ્રેમનું નાટક કરીએ, એટલે રમેશ જો છે ને સામે ચાલીને સગાઈ તોડી નાખે। પણ તારે એ શું કામ કરવાની જરૂર હતી? એમાં છે ને આપણી ઇજ્જતની માં પરણી જાય, ખબર પડે છે તને કઈ? ભાઈ, કવિતા મને કરગરતી હતી અને મને કવિતા ઉપર દયા આવી, એટલે મેં એની મદદ કરી। સુધીર, એ બધું જવા દે, પણ હવે આપણે શું કરશું એ વિચાર। અરે ગોવિંદ કાકા, મારે તો ઠીક છે, નહીતર આપણે રોહનના લગ્ન કવિતા જોડે કોઈ પણ હિસાબે કરાવવા જ પડશે। પણ તમે ગોવિંદ કાકાની ઘરે જાઓ ને, મારે તો ઠીક છે, નકર કઈ વિચારશું। અરે ગોવિંદ કાકા, મારે તમને એક વાત કરવી હતી। હા બોલો। તમારી છોકરી કવિતા છે ને, એ મારા ભાઈને એમ કહી દીધી કે એની રમેશ જોડે સગાઈ થઈ છે ને, તો આપણે બંને પ્રેમનું નાટક કરીએ ને તો એ સગાઈ તૂટી જાય। સારું, આ લગ્ન મને મંજૂર છે। કવિતાડી, હા તો મારે ઉલમાંથી સૂલમાં પડવાનું થયું। હવે છે ને આ તારા બાપા મારી હાલ લગન તારા પરાણે કરાવશે। પણ એમાં શું વાંધો છે? હું નથી સારી। પણ કવિતાડી, અત્યારે લગી છે ને મેં તને પડોશોની નજરથી જ જોઈ છે અને એટલે જ મેં તને ટેકો આપ્યો હતો। પણ હું તને ગમું છું કે ને એ મને તું કે ચલ। તું બટક બોલી તો છે,
પણ તોય હું જાણું છું કે તું છે ને મને ગમે છે. તો તું મારી હારે લગ્ન કરીશ ને? હવે તો જગ માણીને કરવા જ પડશે ને, અને હું કદાચ ના પાડીશ ને તોય તારો બાપો પણ મને ઘંટ બાંધી દેશે. એટલે તું મને ગળાનો ઘંટ સમજે છે એમ? નથી બોલું, જા. એ ગાંડી, મેં વાત તો સાંભળ, તું તો આટલી જલ્દી રિસાઈ ગઈ. હું તો છે ને એમ જ બસ મજાક કરતો હતો, બાકી તું તો છે ને મને બહુ જ વધારે ગમે છે, સાચું કહું છું તને. ગોવિંદ કાકા, હવે જે થયું એ, પણ રોહન અને કવિતા લગ્ન કરવા રાજી થયા છે તો એમના લગ્ન કરાવી દઈએ એ સારું કહેવાય. સારું સુધીરભાઈ, આપણે બંનેને વેલી તકે પરણાવી લઈએ. હા ગોવિંદ કાકા, ભાઈના લગ્ન થઈ જશે ને એટલે મને પણ કામમાં નિરાશ થઈ જશે અને મને પણ પ્યારી દેરાણી મળી જશે. હા ઇનાબેન, હવે મારી દીકરી તમારા ઘરની વહુ બનવા જઈ રહી છે, તો હંમેશા એને ખુશ રાખજો અને બહુ લાડથી પાળે છે મેં. ગોવિંદ કાકા, તો આપણે એમના સગાઈની તારીખ નક્કી કરીએ. હું મારા કુટુંબી મહારાજને બોલાવી લઉં છું અને કાલે મુહૂર્ત કરાવી લઉં છું. સારો ગોવિંદ કાકા.